सूरत महानगरपालिकाना लिंबायत ઝોનમાં પાલિકાએ ભૂતકાળમાં વિકસાવેલી અનવરનગરમાં ઝૂંપડપટ્ટીમાં હવે લાઇન દોરી મૂકવામાં આવી છે। આ લાઇન દોરીનો અમલ કરવા માટે લિંબાયત ઝોને લાઇન દોરીના અમલ માટે નોટિસ આપતા જ વિવાદ ઉભો થયો હતો। ડિમોલિશન પહેલા અસરગ્રસ્તોએ ધરણા પણ કર્યા। વિરોધ જોતા ડિમોલિશનની કામગીરી અટકે તેમ હોવાથી પાલિકાએ અસરગ્રસ્તોને વિવિધ યોજના હેઠળ આવાસ આપવાની બાહેદરી આપી છે। सूरतना रिंग रोड ने साकार करवा माटे 1984-85 में रिंग रोड और सीविल चार रस्ता थी पांडेसरा बुंगरी रोड विकासना अर्थे सूरत महानगरपालिकाए असरग्रस्त परिवार ने वैकल्पिक रहेठाणनी व्यवस्था भागरूपे रिंग रोड से स्थानांतर कर TP7 आंजना प्लॉट नंबर 170 पर 10x12 प्लॉट फाळवणी करवामां आवी। अनवरनगर नामे ओळखाती आ जगह हवे शहर विकास तथा झूंपड़पट्टी ने विकास ने अवरोधरूप गणीने झूंपड़पट्टी दूर कर रस्त बनावा माटे पालिकाए नोटिस आपी छे। હવે આ રીતે અસરગ્રસ્તોને આવાસ આપવામાં આવે એ પ્રકારની માંગણી પણ ઊભી થઈ ગઈ છે। વૈકલ્પિક વ્યવસ્થા ન કરાય ત્યાં સુધી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવે તો અસરગ્રસ્ત અને પાલિકા વચ્ચે સંઘર્ષ થશે એવી શક્યતાઓ છે। પાલિકા તંત્ર રજૂઆત કરનાર અસરગ્રસ્તોને વિવિધ આવાસ યોજના હેઠળ આવાસ આપવા માટેની બાહેદારી આપે છે, જેને પગલે અસરગ્રસ્તોને ડિમોલિશનનો વિરોધ કરવાના બદલે સહયોગ આપવાની તૈયારી બતાવી હતી। મહાનગરપાલિકા લિંબાયત ઝોન ટાઉન પ્લાનિંગ વિભાગ સલાવતપુરા પોલીસ સ્ટાફની હાજરીમાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરાઈ। અત્યાર સુધીમાં કોઈ વિરોધ નથી કરાયો જેથી પાલિકા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।